मिनी आरती मशीन एकदम ओछी जगह में रही जाशे अने एकदम पोर्टेबल छे अने वापरवामां पण ईजी छे। तमने हूँ संभळावीने बतावीश। એમાં ધીમું ઓછું થઈ શકે ખરું? ચાલુ આમાં બીજી સુવિધા એ આપેલી છે કે તમે તમારી પસંદગી મુજબ સ્પીડ વધઘટ કરી શકો, એટલે ધીમું ફાસ્ટ કરી શકો। બરોબર, આમાં એક આવડું આ નગારું કહેવાય ને આને? હા, નગારું। એક નગારું આવે, બે બેલ અને આને શું કહેવાય, બે ઝાલર આવે। આ બધું જ મિની આરતીમાં આવે અને આ ચાર્જ આપણે ચાર્જિંગમાં કેવી રીતે આને હોય છે? આમાં છે ને મોટર 12 વોલ્ટની આવે, એટલે આપણે આ કન્વર્ટર આપેલું છે, એડેપ્ટર આપેલું છે। હા હા, એસી માંથી ડીસી એડેપ્ટર છે, અને આ કોઈ પણ દેશમાં લઈ જાઓ તો તમારે એડેપ્ટર ચેન્જ નહીં કરવું પડે। આ એક જ એડેપ્ટર, ડાયરેક્ટ એક જ એડેપ્ટર ચાલશે તમારે બધી એમ। અને આ ચાર્જ કેવો, સોરી લાઇટમાં બિલમાં કેવું રહેતું હશે? તમારું આ મશીન ચાલતું છે, તમારું મીટર જ નહીં ફરે એમ, કે આ 12 વોલ્ટની મોટર છે એટલે લોડ લે નહીં તમારી મોટર। અને આમાં ગેરંટી વોરંટી કઈ રીતે હોય? આમાં આ મશીનમાં અમારી મોટરની 6 મહિનાની ગેરંટી છે। અગર મોટર ખરાબ થઈ તો મશીન તમારે અમને જસ્તણ પહોંચાડવાનું રહેશે, અમે તમને ડાયરેક્ટ નવું જ મશીન આપશું, મોટર તમને રિપેર નહીં કરી દેવાની, તમને આખું મશીન જ નવું, આખું મશીન જ નવું દઈ દેવાનું, મશીન નવું દઈ દેવાનું। તમારું કામ બાકી જબરદસ્ત લ્યો, આવું તો કોઈ કંપની નું આપે, આવી ગેરંટી તમને કોઈ નહીં આપે। એનું કારણ છે કે તમે હાથે મોટર બદલશો તો મશીન નું ફિનિશિંગ વિખાઈ જશે, અમારું મશીન નું ફિનિશિંગ નો વિખાવું જોઈએ, બસ અમારો એ હતું હોય છે। પણ એ તો બરોબર છે, કોઈ પણ કંપની ની આપણે કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઈટમ રહી એટલે ગેરંટી આપી હોય તો કંપનીમાં મૂકવા જવાનું, એ પાછા ક્યારે આપણને અપ્લુ કરે, પછી ક્યારે 10-15 દિવસે રિપેરિંગ કરીને આપે, તો તમે તો નવે નવી આખી પીસ ટુ પીસ માની લો કે ગુજરાતમાંથી રિપ્લેસમેન્ટ આવ્યું, માની લો કે જસ્તણ છે તો અમદાવાદથી રિપ્લેસમેન્ટ આવ્યું તો અમદાવાદ જસ્તણથી અમદાવાદ 200 કિલોમીટર થાય, એક દિવસમાં અમને મશીન મળે, સેમ ડે અમે નવું મશીન રવાના કરી દઈએ। આની એમઆરપી શું હોય છે? આની એમઆરપી અત્યારે આપણે રાખેલી છે 5,100 રૂપિયા વિથ કુરિયર ચાર્જીસ। 5,100 રૂપિયા? 5,100 રૂપિયા? હા, શું વાત કરો છો, 5,100 રૂપિયામાં? 5,100 રૂપિયા, ઠીક છે। અને આના સિવાય આપણે શું શું બનાવીએ છીએ? આના સિવાય આપણે મંદિર માટે મોટા મશીન બનાવી છે, જે શરૂ થાય છે 16,000 કિંમત થી। એ 16,000 માં કઈ આવે? 16,000 માં આ 16 ની સેટ છે, જે મંદિર મોડલ છે, જે નાના મંદિરોમાં અથવા મઢમાં ચાલે, દેખાવમાં એકદમ સરસ નાનું મઢ જેવું જે લાગે, અને ક્વોલિટી એક નંબર, મેન્ટેનન્સ ફ્રી છે, કોઈ દિવસ તમારે ઓઇલ ગ્રીસ કરવાનું નથી, અને ટોકરા જે બેલ રાખી છે પ્યોર બ્રાસ ના આવશે। 16,000 થી લઈને 6,00,000 સુધીના મશીન મળશે અમારી પાસે, બરોબર। આના સિવાય આપણી પાસે કઈ આરતી છે? આના સિવાય પછી આ મોટી આવતી જાય છે, મોટી પછી 18 ની સાઈઝ છે, 18 પછી 20 ની સાઈઝ છે, આ રહી આ મોટી સાઈઝ છે, 30 ની સાઈઝ, જનરલી રનિંગમાં 30 ની સાઈઝ ચાલે, માની લો કે આપણે વિશાળ બાપુની જગ્યા છે પાળિયા, ત્યાં 30 ની સાઈઝ લઈ ગયેલા છે, કારણ કે મંદિરમાં પછી જગ્યાનો પણ અત્યારે ઇસ્યુ હોય છે, એટલે રનિંગ છે એ 30 ની સાઈઝ સુધી ચાલે છે, 30 ની સાઈઝ। પછી આ જે છે ઓટોમેટિક વાગશે, આ બેલ વગાડો જોઈએ, અને ઓલી જે આપણે ટંકોરી કહેતા હોય એને જેવું, બરોબર। આના સિવાય આપણે સાઉન્ડ પણ રાખીએ છીએ, ડિજિટલ સાઉન્ડ છે, એમાં ડિજિટલ આરતી આવશે, અને કોઈ નાનો મઢ હોય તો તમારે ગરબા લેવા માટે અલગથી તમારે ભાડે સિસ્ટમ લેવા નહીં જવું પડે, નગારાની આરતી પણ થશે અને પેલું રાસ ગરબામાં પણ કામ લાગશે, આ બધા સ્પીકર એ રીતના છે, હા એ રીતના છે, અને આ ભગવાનના મંદિરમાં મૂકી દેવાની, હા। વાહ, આની શું કિંમત હોય? આની કિંમત 1,500 રૂપિયા છે, 1,500, અને ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી છે, ડિલિવરી કુરિયર ચાર્જ ફ્રી, કુરિયર ચાર્જ ફ્રી છે, બરોબર છે। તો તમારે આ મોટા મોટા મંદિરમાં પણ અહીંથી જ આરતી લઈ જાય છે? તમે જોવો તો જે મુખ્ય આપણા જે ભારતના મુખ્ય સ્થળ છે, માને કે કેદારનાથ મંદિર છે, ત્યાં પણ અમારી ધ્રુવ ઇન્ડસ્ટ્રીઝની આરતી ગયેલી છે, કોઈ પણ મહાદેવ ભક્તો ત્યાં જોવા જાય તો તમે જોજો, પ્રૂફ કરીને, હું એમ નેમ બોલું એવું નથી,
ત્યાં અમારી આરતી મશીન હજી હયાતીમાં છે, બે વર્ષ ત્યાં લઈ ગયેલા છે. પાળિયાદ વિસાવણ બાપુની જગ્યામાં પણ અમારું મશીન ગયેલું છે, પાવાગઢ પણ અમારું મશીન ગયેલું છે, પછી ખોડિયાર જન્મભૂમિ સ્થળ આવળ માતાના મંદિરે ત્યાં પણ અમારું મશીન ગયેલું છે, ગળદરા ખોડિયારે પણ અમારું મશીન ગયેલું છે. એવા જે ધાર્મિક સ્થળો મોટા મોટા છે ત્યાં અમારા મશીન ગયેલા છે. અને આના સિવાય આપણે કોઈ ગુજરાત તો ઠીક છે, પણ ગુજરાત બહારથી કોઈ મગાવે તો પણ તમે કુરિયર દ્વારા મોકલાવી દેશો? મોટા મશીન જે છે એ ઓલ ઇન્ડિયામાં ટ્રાન્સપોર્ટમાં ડિલિવરી થઈ જશે. અને નાના કોઈ હોય કદાચ આપણે અધર રાજ્યથી કોઈ મગાવે ગુજરાત બહાર અથવા વિદેશથી મગાવે તો પણ તમે મિની આરતીને મોકલાવી દો? મિની આરતી અમારી અમેરિકા, લંડન, જાપાન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચાઇના પણ અમારા મશીન ગયેલા છે. મોટું મશીન છે તે હમણાં જ અમે મોકલું અમેરિકા, 16 સાઇઝનું અમેરિકા ટેક મોકલું. અમેરિકા અમારું આ મશીન ગયું છે. અહીંયા આપણા મંદિરમાં આપણે વગાડે છે આરતી. ઇન્ડિયન રહે છે બહુ બધા, બધા આખી દુનિયામાં આપણે ઇન્ડિયન જ્યાં જ્યાં છે ત્યાં મંદિર બનાવેલા છે અને ત્યાં આ રીતના સેવા ભક્તિ થાય જ છે. અને પછી આ બધી જે પેકેજિંગ ને બધું આપણે અહીંયા જ થાય છે, બધું અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે. મેન્યુ મશીન હોય કે મોટું મશીન હોય તો મેન્યુફેક્ચરિંગ આપણે વિઝિટ કરવી હોય તો થઈ શકે? ચાલો કરીએ. ચાલો. અને આ પેકિંગ વિસ્તાર છે આપણો? હા, અહીંયાથી પેકિંગ થાય બધું. અત્યારે પેકિંગ કરેલા મશીન છે. બરોબર, અહીંયા સામે જ આપણે મેન્યુફેક્ચરિંગ છે. હા, બરોબર છે. આ બધું આ રો મટીરીયલ છે, નજરાની કુંડી છે, આના ઉપર હજી ચામડું મઢીશું, પછી ચામડું મઢીને કલર થઈ જશે, પછી નગરામાં ફિટ થશે. અત્યારે જે છે એ અત્યારે બોડી કામ ચાલુ છે. આ બોડી કામ છે. હા, આમાં આગળ નગારો ફિટ થશે. આગળ નગારો ફિટ થઈ જશે. બરોબર, તો આપણે બધું અહીંયા જ થાય છે એમ કહેવાય. બધું અમારું ઇનહાઉસ પ્રોડક્શન જ છે અમારું. તમારે અહીંયા કેટલા વર્ષથી હશે આ કંપનીના? અમારું ઓછામાં ઓછા 20 વર્ષ થઈ ગયા આ ક્ષેત્રમાં. એમ? હા, 20 વર્ષથી અમે આરતી મશીન જ બનાવીએ છીએ. 20 વર્ષમાં તો દુનિયામાં નામ ગુંતું થઈ ગયું. તો હવે તો વિદેશમાં પણ આપણે આરતી લઈ જાય છે. વિદેશમાં અમારા જસદણનું નામ છે. જસદણની ઘણી બધી પ્રોડક્ટ એવી છે કે દેશ વિદેશમાં પ્રખ્યાત થઈ ગયેલી છે. આપણે લગભગ કહેવાય કે મિની આરતી ને લગભગ આ મંદિરમાં જે કંઈ આરતી હોય છે લગભગ આપણે જસદણમાં જ હોય છે. જસદણમાં. બરોબર છે. તો હવે બીજું તો આગળ આપણે બધી વધારે તો આરતી છે, સાઉન્ડમાં પણ આપણે રાખીએ છે. સાઉન્ડમાં કેવી રીતે હોય છે? સાઉન્ડમાં જે છે એ ડિજિટલ આરતી કહેવાય છે. કે ભાઈ જેને જગ્યા ઓછી હોય અથવા મલ્ટી ઉપયોગ કરવો હોય, કે ભાઈ નવરાત્રિ માતાજીના મઢમાં કોઈ પણ મશીન લઈ ગયા અને એને આરતીને નગરાની જગ્યાએ રેકોર્ડિંગ આઈસી આવે, નગરાના તાલની આઈસી આવે, એ નગરાના આરતીના ટાઈમ પર એ વગાડી શકે. અને જ્યારે નવરાત્રિમાં કોઈ પણ રાસ ગરબાનો પ્રોગ્રામ હોય અથવા હવન હોય તો એમ્પ્લીફાયર યુઝ કરી શકે.